केंद्रीय मंत्री દેવુસિંહ ચૌહાણે આજે પોતાની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત બનાસકાંઠાથી કરી છે, જેમાં દેવુસિંહ ચૌહાણ વહેલી સવારમાં માં અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવી પાલનપુરના રતનપુરા રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં પાલિકાના કોમ્યુનિટી હોલમાં મંત્રી દેવુસિંહ ચૌહાણનું વિવિધ સમાજો અને ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું, જ્યાં દેવુસિંહે આ યાત્રા જન આશીર્વાદ મેળવવા માટે નીકાળી હોવાનું કહ્યું હતું અને વધારેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રની સરકાર અનેક કામો કરી લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. બનાસકાંઠાની જેમ દૂધ ઉત્પાદનમાં આગળ છે તેમ ખેતીમાં પણ અગ્રેસર થશે, જો કે તેમની આ યાત્રા વહેલી ચૂંટણી માટેની કોઈ ડેમેજ કંટ્રોલ માટે નીકળતી નથી તેવું કહ્યું હતું. જો કે આ યાત્રા પાલનપુરથી નીકળી ડિસ્સા, ભીલડી, દિયોદર, ભાભર થઈને કાંકરેજના રોટાણા ગામે પહોંચી ત્યાં સભાને દેવુસિંહ સંબોધન કર્યું હતું. જગત જનની માં અંબા જનેતાના આશીર્વાદના આજ સવારે દર્શનના લાભ થકી જ્યારે આ યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે જનેતાના આશીર્વાદ સાથે જનતાના આશીર્વાદ પણ એટલા જ જરૂરી હોય છે. આપ સૌ જાણો છો કે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના આશીર્વાદથી ભારતની વિકાસ યાત્રા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે તેઓનું નવું પ્રધાનમંડળ અને આ નવીન પ્રધાનમંડળમાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ હોય, વિવિધ પ્રાંતના હોય, ચાહે ભૌગોલિક દ્રષ્ટિથી પણ હોઈ શકે છે, દૂર દરાજ ત્રિપુરા જેવા વિસ્તારમાંથી પણ કોઈ મહિલાને મંત્રી બનાવવાની તક મળી હોય તો આ દેશમાં પ્રથમ ઘટના છે. ત્યારે આ નવીન મંત્રીમંડળના સૌ સાથીઓ પોતાના મતવિસ્તારમાં જનતાના પણ આશીર્વાદ મેળવે અને જનસંઘ સુધી શ્રદ્ધેય મોદી સાહેબની વિકાસ યાત્રાને પહોંચાડવા માટે જે પ્રયત્નો થયા છે એની વાત પણ લોકો સુધી પહોંચાડે, સાથે સાથે સમાજ જીવનમાં સંતો મહંતો હોય, સમાજના અગ્રણીઓ હોય અને સમાજના આ વડીલોના આશીર્વાદ થકી માર્ગદર્શન મેળવતા મેળવતા જે શ્રદ્ધા અને વિશ્વાસ અમારા જેવા નવા કાર્યકર્તાઓમાં જે દેશના વડાપ્રધાને મૂક્યો છે એ શ્રદ્ધામાં ખરા ઉતરીએ માટે આ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ આજે અંબાજીથી દર્શન કરીને પાલનપુર મુકામે શરૂ થઈ રહ્યા છે. આપ સૌ જાણો છો કે પાલનપુરની ધરતી એટલે પૂર્વમાં માં અંબાજી અને પશ્ચિમમાં નડેશ્વરી માતાજીના આશીર્વાદથી આ અને આ કેટલા વર્ષોથી આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, બનાસ ડેરીની વાત કરીએ તો રોજના 85 લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી એશિયાની સૌથી મોટી ડેરી અને આમ જોઈએ તો ગુજરાતની ઉત્તર ગુજરાતનો છેવાડાનો પ્રદેશ અને આ પ્રદેશમાં જ્યારે હવે પાણી પહોંચ્યું છે ત્યારે જે રીતે ખેત ઉત્પાદન વધ્યું છે અને જે વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલા જ થયા છે, સૌથી લાંબો પુલ આ વિસ્તારમાં બનાવ્યો છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા છે ત્યારે સામાજિક સેવાઓ પણ એવી પહોંચે અને સામાજિક સેવાઓમાં આપણે સૌ જાણીએ છીએ કે જે છેલ્લા 2 વર્ષથી આ કોરોના વૈશ્વિક મહામારીમાં જે સમગ્ર વિશ્વએ એનો સામનો કર્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આપણને સૌને માર્ગદર્શન કરી, શ્રદ્ધા આપી અને સાથે સાથે ગરીબની આપણે સૌ જાણીએ વિશ્વમાં અનેકવાર મહામારીઓ આવી છે